પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ તમામ ક્ષેત્ર નિષ્ફળતાને કારણે સર્જાયેલા આર્થિક મંદી, બેરોજગારીનું વિક્રમજનક પ્રમાણ અતિશય હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારી, હાલની અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આર્થિક બરબાદી, પાક વીમો અને અન્ય લાભો આપવા સરકારની નિષ્ક્રિયતા, કાયદો તથા વ્યવસ્થા પડી ભાગવી, બ્રેકિંગ વ્યવસ્થાની ગંભીર અસર જેવા અનેક પ્રજાને મુશ્કેલી સર્જક પ્રશ્નો, જે માટે દેશમાં ચિંતા, નારાજગી અને ભારે આક્રોશ છે, ત્યારે આવી અનેક બાબતે પ્રજાની વેદનાને વાચા આપવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનના કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં તાત્કાલિક ધોરણે ખેડૂતોને ન્યાય અને યુવા બેરોજગારોને રોજગારી આપવાની વિષય સાથે ધરના આંદોલન અને કલેક્ટરશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ગુરુરાજસિંહ રફીકભાઈ તિજોરીવાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર સહિત તાલુકાના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓની મોટી હાજરી જોવા મળી હતી. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.